જેત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો ફૂલની સયાગડી અંગાર પર હસતો રહ્યો આ મુસીબત એટલી જિંદા દીરીને દાદ દે તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો માઇક ટેસ્ટિંગ માટે બોલું છું ભાઈ ઘણી વાર હું મજાકમાં કહું છું ભરેલી બંદૂક હોય ને એનાથી એક જ જણો બીવે ખાલી બંદૂકથી બે જણા બીવે ખાલી બંદૂક જેના હાથમાં હા મેં આ બીવે ત્યાં તમે એમ વિચારો છો ને કે હવે આ શું બોલશે હું એ વિચારું છું આમ તો કીધા જેવું આ લોકોએ કહી દીધું છે બધું પણ આ વિદ્વાન મિત્રો છે એને બધી વિદવત્તાની વાતો કરવાની અને અમારે મૂર્ખાઈની વાતો કરવાની મઠોરને જોવા મહેમાન આવ્યા ને મને પૂછ્યું મારે ત્યાં કંઈ લાયકા જ છે મેં કીધું ઉંમર લાયક છે એટલે મારો વિષય તો ખાલી હાસ્ય રસ પૂરતો જ છે અને આ શિયાળા પૂરતો જ રાખ્યો છે સૂટ મેં એક જોડી છે મોકે ઘા કરવો એમ નકર હું સૂટ સફેદ કપડાં જ કાયમ પહેરું છું કારણ કે એકને એક પહેરો તો વાંધો ન આવે પણ એકવાર આવી અમદાવાદમાં જ મારવાડી શેઠની આ પ્રોગ્રામ અને હું સૂટ પહેરીને દાખલ થયો ઓડિયન્સમાં બેઠો આપણું નામ આવે ત્યારે સ્ટેજ માસે જવું ને વિડીયોમાં ઝડપાઈ જવું ને એવું વિચારું હવે હું દાખલ થયો તો વેવ પાણી મારી પાસે પાણી મંગાવ્યું બોલો મને ગયા પાણી લેવા હું એને હામ જ જોઈ રહ્યો પણ ભગવાન મહાવીરની એક ફિલસોથી મને યાદ આવી જીવનમાં જે ઘટના ઘટે એનો પ્રતિભાવ તમારા મનમાં જે ઉઠે એ વ્યક્ત કર્યા પહેલા એનું નિરીક્ષણ કરી લેવું તો કર્મ નિર્જરા થઈ જાય છે કર્મ નિર્જરાની આખી ફિલસોફી છે પછી તો મારો કાર્યક્રમ જેણે રાખ્યો હતો એને એ પાસે મારો પાછો પરિચય કરાવ્યો તો આજના કાર્યક્રમના કલાકાર છે પછી તો એને કીધું માફ કરજો આમ કંઈ વાંધો નહીં પણ પછી મને ખબર પડી ઓલા વેટરો સૂટ કરીને ફરતા મોટાળો મૂળ હતો અને ત્યાર પછી એ નાસ્તામાં છે ને ખીરમાં જલેબી નાખીને ખાવાનું આવી હતી નાસ્તો હું ખીર લઈ આવ્યો જલેબી નાખી પણ મને એવું ખાટું લાગ્યું મેં કીધું આવો નાસ્તો હોય મને ક્યાંથી લઈ આવે કે આમાંથી ખીર લીધી અહીંથી જલેબી એ એક ખીર સમજીને લેવાની જલેબી બનાવવાનું ખીરું છે પછી એને લાવી દીધું મને મેં એ પ્રમાણે મેં ખાધું ને બહુ સોફેસ્ટિકેટેડ પરિવારોમાં જમવાનું હોય ને એમાં વળી આમ ચીપિયો રાખ્યો હોય એમાંથી ભજીઓ પકડીને ડીશમાં મૂકવાનું અમારા મિત્ર મથુર એ ચીપિયો ભજીઓ બે લેતો આવ્યો મેં કરી ક્યાં રહેલી હોય લાઈન અટકી ગઈ ઠામુક એટલે અનુભવો થાય છે આવા પણ પુસ્તક કા મેળામાં હું અનેક વાર આવ્યો છું આના પહેલા આવી ગયો છું એટલે વિજય પતાકા નામનું પુસ્તક એક અબ્રાહમ લિંકનની વાત કરી દઉં લિંકન સેક્રેટરીને એક નોટ કરાવતો એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલે સેક્રેટરી કે સાહેબ આ છે કોણ લિંકન કે મારા પત્ની છે મેરી ટોડ લિંકન સેક્રેટરી કે માફ કરજો સાહેબ મારી ભૂલ થઈ ગઈ લિંકન કે નહીં 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 ભૂલ મારી થઈ છે તમે કેમ માફી માંગો હેનરી ફોર્ડને પૂછ્યું પત્રકારોએ કે તમે તમે ઉદ્યોગપતિ તરીકે સફળ તમારું પ્રસન્ન દાંપત્ય દાંપત્ય જીવન નહીં સફળ આ બે વાતને એક જ વાક્યમાં વણીને કહીએક છો એટલે ફળ કે હા એક જ મોડેલને વળગી રહેવું અને જીવન મને સાહિત્ય કેમ ગમે છે એ તમે નક્કી કરી લેજો ભાઈ હું તો રજૂ કરી જ પણ જીવનમાં સાહજિકતા આવી હોવી જોઈએ હેનરી ફોર્ડે એના સંસ્મરણોમાં લખ્યું છે કે મારી કાર લઈને સવારમાં હું ફરવા નીકળી પડ્યો ઉપર આકાશ હતો નીચે રસ્તો હતો હું કાર લઈને જતો હતો એમાં અવાજ મીડિયો જુદો જુદો આવ્યો થોડીક વારથી તે મોટર ખોટવાઈને ઊભી રહી મારી સમજણ પ્રમાણે મેં એને ચાલુ કરવા પ્રયાસ કર્યો પણ ન થયો એમાં એક ખેડૂત નીકળ્યો ગાડું લઈને મેં કીધું નજીકના ગેરેજે પહોંચાડશો એ લોકો પહોંચાડી દઉં દોરડું કાઢીને ફોર્ડની મોટર ગાડામાં બાંધી દીધી દઈડીને લઈ ગયો ગામડાનું ગેરેજ પણ મને રિપેર કરી દીધી બરાબર એનું બિલ આપ્યું અને આ ખેડૂતને દસ ડોલરની નોટ આપી ફોર્ડે લોકો હે મારે નથી જોતા તો કે નહીં લ્યો જ લ્યો તોય ખેડૂતે ના પાડી એટલે ફોર્ડ કે સંકોચ ન રાખો હું એન્ટ્રી ફોર્ડ છું ફોર્ડ કંપનીનો માલિક છું એ ઓલા ખેડૂતે એટલું કીધું કે સાહેબ તમે ગમે હું એટલું સમજો કે ફોર્ડ આવા ઠોઠા લઈ ન નીકળે એટલે હમણાં આઠમી સપ્ટેમ્બરે આમાં છે ને હું ગંભીર વાત કરું તો એ માણસ જોકમાં લે એટલે પછી મેં માંડ્યું ગાડ્યું એમ અને આ તમે ખડખડાટ હસો છો ને

એટલે અહમ બી એને દશાનો આનંદ જેવો આ ખડખડાટ માણસ હશે છે ને એ વખતે એને અહમ નથી હોતું એટલે હશે અતિ શ્રીમંત હોય કે સત્તાધીશો હોય ખડખડાટ નહીં હશે કે જોજો જરાક મુસ્કુરાય બહુ બહુ તો સમાજમાંથી ઉપકાર કરતો હોય ને એમ હમણાં આઠમી સપ્ટેમ્બરે ગુજરાત રત્નનો એવોર્ડ મળ્યો એટલે બીજા એ આઠ એવોર્ડ હતા કોમોદીબેન હતા હેમંત ચૌહાણને ડૉક્ટર તેજસ પટેલ સાહેબને અમે કાર્તિકે વિક્રમ સારાબેન એમાં પહેલો જ એવોર્ડ મને આપવામાં આવ્યો ને સીએમ સાહેબ કે પ્રતિભાવ આપો અત્યારે જ પ્રતિભાવ આપો મેં કીધું થોડાક વર્ષ પહેલાં મને એક પત્ર મળ્યો કે અમારી વાર્ષિક સભામાં તમારે પ્રમુખ સ્થાન સોંપાવવાનું હું તો એટલો બધો ખુશી થઈ ગયો એને સ્વીકૃતિ પત્ર મોકલી દીધો એ લોકોનો વિચાર બદલે પહેલા પછી મેં વિગતવાર કાગળ વાંચ્યો ત્યાં ખબર પડી કે આ તો પાગલખાના નું સમાન તો એ મને એમ થયું કે પાગલખાનું તો પાગલખાનું આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય અને સુધી પહોંચાય એટલે હું તો પહોંચ્યો યા મને એમ કે આઠ દસ જણા તો હામાં આવશે મોટો ઓડિયન્સ રાહ જોતો હોય એને પધારો પધારો કરીને લઈ જાય છે કોઈ હતું જ નહીં આ બોલો મેં એની ઓફિસ ગોતી બે જણા બેઠા હતા મેં કીધું મારો પ્રમુખ સ્થાન છે એ સમારંભ ક્યાં છે ત્યાં બેઠોથી મને કે શાનો સમારંભ મેં કે તમારી સંસ્થાએ પત્ર લખ્યો છે મને ત્યારે બીજા એમ કીધું કે અમે લખ્યું હોય તો હોવો જોઈએ એ જઈને સેક્રેટરીને બોલાયો હાલો જલ્દી એક પ્રમુખ આવ્યા છે સમારંભ ગોતે એટલે એ કેમ ઈ સેક્રેટરીને બોલાવ્યો જલ્દી એટલે સેક્રેટરીએ કીધું કે હા છે છે ગોઠવો ટેબલ ગોઠવો ખુરશી ગોઠવો કર્યું કમઠાણ ભેગું અને પાગલ ખાના સમારંભમાં કોણ આવે તો પાગલોને ભરી બે હારી જીતા સામ્યા અને એક અતિથિ વિશેષ આવ્યા જૂના રાજકારણી ચૂંટણીમાં હારી ગયેલા એ અતિથિ વિશેષ હું પ્રમુખ ને પાગલ સમારંભ થયો સર ભાઈ અતિથી અતિથિ વિશેષનું નામ સંસ્થાનો પરિચય આપ્યો સેક્રેટરીએ પછી અતિથિ વિશેષનું નામ બોલ્યા એટલે એ માઇકમાંથી આવ્યા એણે ભાષણ શરૂ કર્યું કે ભાઈઓ અને બહેનો હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય એની સંખ્યા ઉત્તરોત્તર વધે એ નાનકડા બીજમાંથી મોટો વૃક્ષ બને અને આખા ગામને એની સાયામાં સમાવી લે મને એમથી હું સંખ્યા વધારીને શું કરી છે મેં કીધું ભાઈ મારે શું કરવાનું એટલું કયો તો કે એક પાગલને મુક્તિ પત્ર આપવાનું છે એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું એણે મુક્તિપત્ર મને આપ્યું મેં વળી હસ્તુ મોટું રાખીને પાગલને આપ્યું આ બધે આપે છે ને એમ હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન નહોતો પણ મને એવી મૂર્ખાઈ હુજી મેં એ પાગલને પૂછ્યું મેં કીધું આ બીજું બધું ઠીક તમને પાગલ પણ છે ન હતું તો એ કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો

પણ આમ તો હું લિંકનની વાત કરતો હતો લિંકનની પ્રેસિડેન્ટ તરીકેની શપથ વિધિ હતી અને પ્રેસિડેન્ટના શપથ લેતા હતા એ ડોલર ઉછી ના લઈને ગયા હતા શપથ વિધિમાં અને એ વખતે એમને જણાવવામાં આવ્યું કે બિચેલ સ્ટો હેરિયેટ નામના લેખિકા ઓડિયન્સમાં બેઠા બધું પ્રોટોકોલ છોડીને પ્રમુખ લિંકન નીચે આવીને એમને મળ્યા અંકલ ટોમ્સ કેબિન પુસ્તકના લેખિકા અને ખળબળાટ મચી ગયો આખા અમેરિકામાં પાંચ લાખ પ્રતો એની જપાણી અને લિંકને એમ કીધું કે આમાંથી પ્રેરણા લઈને ગુલામી વિરુદ્ધ મેં સંઘર્ષ શરૂ કર્યો હતો એક પુસ્તક આ અસર કરી હા અને પેપિલોન નામનું પુસ્તક છે એવું પિક્ચર એવું થયું એક નિર્દોષ માણસને સજા થઈ ફ્રાન્સમાં અને એ સજા એને બાવીસેક વરસ જેટલી ભોગવી પછી એનું સંશોધન થયું તે ખબર પડી કે આ તો હાવ નિર્દોષ હતો એટલે ફ્રાન્સના પ્રેસિડેન્ટ એને રિસેવ કરવા એને જ્યારે મુક્તિ મળીને ત્યારે પત્રકારોએ કીધું કે ભાઈ આ લખો તમે પુસ્તક એણે પેપિલો નામનું પુસ્તક લખ્યું એ લખ્યા પછી ફ્રાન્સની જેલો બધી સુધરી દાસ કેપિટલ લખ્યું કાર્લ માર્ક્સે છ દેશમાં ક્રાંતિ થઈ આ એક પુસ્તકની અસર અને વીર નામના સંત કવિએ પુસ્તક લખ્યું વિજય પતાકા એ ભારત રત્ન અટલ બિહારી બાજપાઈનું જીવન બદલી ગયું વિજય પતાકા નામનું પુસ્તક અને વીર નામના લેખક એમનું જીવન ચરિત્ર વાંચજો કારણ કે પચીસ ડિસેમ્બર એકવાર મારો કાર્યક્રમ હતો ત્યારે આ મેં રજૂઆત કરેલી પણ આપણે આ મને છે ને શરૂ થયું નવ ડિસેમ્બરે ઘણું ધ્યાન રાખ્યું તોયથી આ બોલ રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં મોદી સાહેબ મળવા આ પદ્મશ્રી એવોર્ડનો બેટનવાર ઉલ્લેખ થયો ને એટલે કહી દઉં સાહેબ પહેલા અમિત શાહ સાહેબ મળવા આવ્યા પછી મોદી સાહેબ ખુદ આવ્યા મળવા મારી યાર હાથ મેળવીને કે શાહબુદ્દીનભાઈ કેમ છો લકીર સાહેબ બહુ ધ્યાન રાખ્યું તોય ચોરાસી થયા પણ એમણે મને તરત કીધું કે તમે આ ગણતરી કરવાનું કે શરૂ કર્યું આપણે તો આપણું કામ કરવાનું હોય યાદ રહી ગયું મને કે આપણે વી હેવ ટુ ડૂ અવર ડ્યુટી ને એની સરકમટ એમ મહત્તા છે જીવનની સંકટોને પાર કરવામાં ભલે મજદાર બાકી છે ભલે તોફાન બાકી ફેડ્રિક નિટસે ને કોઈએ પૂછ્યું કે હસો છો શું કામ આટલા બધા તો કે રોઈ ન પડવું એટલા માટે અને આમ માણને સમજાય કે ન સમજાય પણ કરુણતાની ચરમ સીમા આવે ને ત્યારે હાસ્ય નિષ્પન્ન થાય સર્વાન્ટિસ એનું ઉદાહરણ છે સ્પેઇનના સર્વાન્ટિસે આ ડોન કિહોટે પુસ્તક લખ્યું જંચી મહેતાને ભારત સરકારે મોકલ્યા આનું ભાષાંતર થયું અને ગુ ગુજરાતીમાં એ મળે છે ડોન ક્વિક સોટ એ સર્વાન્ટીસે લખ્યું એવો મને સમય નથી નકર વાત કરી દે પછી માર્ક ટ્વેઇન હકલબરી ઓફ ટોમ સોયર એડવેન્ચર ઓફ ટોમ સોયર અને એડવેન્ચર ઓફ હકલબરી ફિન અઠ્ઠાવન વર્ષે અઠ્ઠાવન હજાર ડોલરનું દેણું એનું બોલો અને સાઠ વર્ષે સાઠ હજાર ડોલરનું થઈ ગયું એટલે મને હું પહેલી વાર અઠ્યાસીમાં ગયો ને જીવનમાં તમે જુદા જુદા ક્ષેત્રના લોકો છે ને આ પણ દુઃખનું કારણ શું છે ખબર છે ડિસસેટિસફેક્શન વિથ વોટ યુ હેવ એન્ડ ડિઝાયર ફ્યોર વોટ યુ હેવ નોટ ઇઝ ધ કોઝ ઓફ યોર સફરિંગ જે છે એની અવગણના ને જથી એની જંખના આનું નામ આ પચીસો વર્ષ પહેલાં ભગવાન બુદ્ધે આ દેશને સમજાવ્યું અપેક્ષા દુઃખો સર્જે છે એ અમે જીવનમાં પહેલું અનુભવ્યું અને પછી ખબર પડી કે આ બુદ્ધે કીધું છે પણ કવિદિલ વિના પ્રકૃતિના સિતમને બીજું કોણ બેફામ સુંદર બનાવે મળ્યા જે જખમો એના તરફથી અમારા તરફથી કવન થઈ ગયા અને અત્યાસી માં વર્ષે હવે અલજાઈમરની મને અસર મળી ભૂલી જવાય છે બોલો ના બધા નામ બોલી ગયો વારી ઘડી યાદ કરે કે સાહેબ આ કરિયાણાનું બિલ નથી આ તમે ના લઈ ગયા એ છે પુસ્તક મેળામાં એકવાર મને એક પુસ્તક જોયું યાદ રાખવાની કળા મારી પત્ની ઘણી વસ્તુ મંગાવ્યા મોટા ભાગની ભૂલી ની આમ તો ભૂલી જવા જેવી હોય પણ એ પુસ્તક મેં ખરીદી લીધું અને ઘરે જઈને કીધું યાદ રાખવાની કળા હું પુસ્તક લે પણ મને કે ચોથી વાર લાવ્યા પણ ભૂલી જવું એ તો મોટી કળા છે કુદરતે આ ન આપી હોત ને દુખદ પ્રસંગો જો કાયમ યાદ રહેતા હોત ને જીવી ન હોતા કોઈ ચા નહીં કોઈ રાહ નહીં કોઈ આ નહીં કોઈ વાહ નહીં કોઈ દાદ નહીં ફરિયાદ નહીં સબ ભૂલ ગયે કુછ યાદ નહીં પણ એક વાત કહી દઉં હું મારો ભત્રીજો પ્રેમમાં પડ્યો પડ્યો તો પડ્યો પણ હું તે કાંઠ પડ્યો બઢી હોય દાઢીને બિખરી હોય બાલ ને માઈલે કપડે ને જીગર મેં દર્દ ને દિલ મેં ઠેસ ને આ કવિઓ બધા વર્ણન કરે ને એવી જાત્રી એની અવસ્થા થઈ ગઈ ને બારી પાસે દેવદાસ થઈને બેઠો રે કાયમ અને કિસકો ખબરથી કિસકો પતા થાય એસે ભી દિન આયેંગે

કે કાદવના કટિકા કીતર નિર્વિણ નોખા થયા પણ ભટ્ટ રે ભટ્ટ એ આ સાધન જાતા સાધ્યા રહ્યા હું એની સામે જઈને રહ્યો ને તો મને કે આ સમાચાર હટકે જલ મેરી મજાર છે મેં ખુદ હી ચલ રહ્યા હું દિલે બે કરાર છે એટલે મેં કીધું ભાઈ હું આ તને મનાવવા આવ્યો છું તો કે મેં સોયા છે ચૈન છે ઓઢે કફન મજાર મેં यहाँ भी सताने आ गया किसने पता बता दिया पहले <laughs> मैंने आ घर करना सरना मैंने की तो खबर नहीं थी तू रोवट शू काम आटलो बदो तो के देख कर मुझे कहता है सारा जहाँ रात दिन रोते रहते हो क्यों मेहरबा दिल सुलगता रहा फिर भी मैं चुप रहा आंखें सब कुछ बता दे तो मैं क्या करूँ मैंने पीछे विचारे वो कहने पूछू शू આજે કાંઈક બોલો શેર વડગાડે મેં કીધું આટલો બધો દુઃખી શું કામ થયો તો કે ગમ કે વીજળી ગીરી જલ ગયા હસિયા હમ સફર લૂટ ગયે લૂટ ગયા કારમાં જિંદગી પી જિંદગી કે મુજે અબ તમન્ના નહીં મોત બિગર ના આ તો મેં ક્યાં કરું મને એ થયું કે મારે વહેતા ને આની અમે મારે પૂછવું છું પણ એમાં એને મને પૂછ્યું મને કે કાકા આકાશમાં આટલા બધા સિતારાઓ કેમ છે એની તમને ખબર છે મેં કીધું મને આપણા કુટુંબના લેણીયા જ કેટલા એની ખબર છે આવી કોઈ ખબર નથી મને કે કોઈ વિરાટ સ્વપ્નના ટુકડા થયા છે તને અત્યારે આમાં સમજણ જાજી પડે એટલે તું કહે છે બરાબર પણ પછી જે બોલ્યો ને એ તો મને મેં યાદ રાખી લીધો કે કાકા મારી આશાના મારી નિરાશા મારી આશા ઉપર નિરાશાના કફન વડાડાઈ રહ્યા ક્યારે ઝંઝાવાતો કેમ નથી જાગતા તોફાનો કેમ નથી સર્જાતા ફૂલો અંગારા કેમ નથી બની જતા સિતારાઓ ભાલાની નોક કેમ બની નથી જતા મારા હૃદયના ટુકડે ટુકડા થયા છે ત્યારે ધરતીકંપ કેમ નથી થતો કાકા ધરતીકંપ કેમ નથી થતો મેં કીધું ધરતી કમતું કેશ એ પ્રમાણે ન થાય ભૂગોળમાં કારણ આપણે હા મોટા ભાગના જુવાનિયાઓ છે ને જુવાનિયાઓ માટે મને લાગણી બહુ કારણ કે ભોળા હૃદય ના હોય આમ હથેળીમાં હૈયા હયા લઈને ફરતા હોય દેખો કણી આળી આંખે ને વીંધી નાખ્યા જરાક વાત છે શું વાત કરે ને મણ મોટું દેખાડે ને તો તો ઘાસ માં એ ગાય આલી જાય માલ્યા શું શું વાત છે સાહેબ છોકરા મંડ્યા રમાડવા કોકના સામાન ઉપાડી લે બોલ ખીસ્સામાં પૈસા ન હોય આપીને બેઠા હોય પણ તરંગો ચાંદનીમાં લીન લાગે છે પવનની લહેર પણ ઝળકી ઉઠેલી બિન લાગે છે એ કુદરતો કે માનવ એક સરખો છે અનુભવવા જોવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે અને આ આંધી બનીને આવ્યો અંધા બના દિયા હતા જવાની કે જોશને

અમારા ગામમાં અનાથ આશ્રમનો ફાળો ઉઘરાવવાળા આવ્યા તો એક જણે બે બાળકો નોંધાયેલા બીજી ગાડીમાં તળાવની પાડી અમે બેઠા હતા ને એમાં અમારો મિત્ર આવ્યો વિઠલ એ આવતા મેં ધ્રોવા જ મંડ્યો અમે ત્રણ અડધી ઉધાર ચા મંગાવી પેલી વિઠ્ઠલને ને પીવડાવી બાકી કામ આટલો બધો રોવ તો કે હું જેટલી કન્યા પસંદ મારી પાડે હું કન્યા પસંદ કરું મારી ના પાડે બોલો એટલે મેં સલાહ આપી તારી બાર જેવો દેખાવ હોય એવો સ્વભાવ હોય એવા કપડાં પહેરતી હોય એવી કન્યા પસંદ કરે મને કે એમ કર્યો તો મારા બાપા ના પાડે મને લાગે બીજું કઈ ચાલુ રાખું બીજો એક અમારા મિત્ર ધીરજલાલ કાપડિયા અમારા ગામમાં ગુજરાતીનો વિષય લઈને બી એમાં પાસ થનારી પહેલો ગ્રેજ્યુએટ એટલે એનું ગામે સન્માન કર્યું સ્ટેજ માટે બે રહ્યું બધા એનું ભાષણ એને પ્રશંસા કરી પ્રતિભાવમાં ધીરુ એક ભાષણ કર્યું એમાં તો નાટમાં ડંકો દેવાઈ ગયો અને નાટ આખી મંડી વાહ ગામ આખું વાહ વાહ મીડિયું કરવાનું મંડ્યા હક પણ ના કાગળ આવું પણ ધીરજલાલ આમ કાગળ વાંચીને કે કન્યા ગ્રેજ્યુએટ છે બોલા કે ગ્રેજ્યુએટ નથી તો મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું મારી આ ઉર્મીઓની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું મને કોણ સમજ છે આવી વાડીએ ચડી ગયો તે ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં હાથ વરા ગયા પછી ધીરુએ ધોરણ ઘટાડ્યું કે હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે ચાર વાર ગયા પાછા ઇન્ટરમાં બોલો પછી જેવ માથે આવી ગયો કે હવે મેટ્રિક પાસ ને કરો તપાસ મેટ્રિક પાસ નો મેળ ન ખાધું અત્યારે ધીરજલાલ ને ઓગણ વરસ ચાલે છે અને હવે એમ કે છે કે કન્યા ને અક્ષર જ્ઞાન હું આપીશ પણ મને ડાળે વરગાડવો ઉગ્ર સ્વભાવનો થઈ ગયો લગનના ઢોલ નથી આંબડી અખતો શેરીમાં ઢોલ કોકની અહીંયા વાગે ને તો ધીરું બાજવા દોડે એ બીજી શેરીમાં બગાડો બોલા કે લગન અમારી અહીંયા ઢોલ બીજી શેરીમાં બગાડવા દઈ તારા દખે ગામમાં જાગરણ હોય ત્યાં બહાર ગામ પીવું જાય બોલ પછી એને ખબર પડે કે અહીંયા જાગરણ છે હા તમે તો અમદાવાદ જેવા શહેરમાં રહ્યો છો પણ ગામડા એને ક્યાં સંકળાયેલા તો હશો અમારે અહીંયા ગામડામાં વરરાજો થયો હોય ને એનો બેડી એટલો માભો જાળવવામાં આવે વરરાજા માટે ગરમા ગરમ ગાંઠિયા હારે ગરમ જલેબી કીચલી ભરીને ચા વરરાજે હમત આજ તો કોઈ કહેવાનું નથી ધરવા એઠ ગાંઠિયા ખાઈ જાય ચલી બી બધી ઉકેલી મૂકે ત્રણ ચાર ચા પી જાય પછી તમાકુવાળું પાન ફેર ચડાવી વરરાજા તૈયારી કરે શેની જંગલ જવાની ગામડામાં લેટરીન બેટ્રિન ન હોય પણ વરરાજા જંગલ જાય ને તો કોટ પહેર્યો હોય માથે સાફો સાફામ પાછી કલગી હોય બગલમાં આમ તળવાડ હોય અણવર પડખે લોટો ઉપાડી ના લે વરરાજા લોટા બોટા ના ઉપાડે એ તો સાથી કાઢીને હાલે આમ અને એટલું જ નહીં હોય ઢોલી આગળ ઢોલ વગાડતો જતો ધ્વજબાંગ 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 ને ગામ આખો જોઈ રહે કે વરરાજા જાય છે પછી અઢી વીઘાના ખેતરમાં એકલો બીડી હળગાવીને બેઠો છે અને હવે આ વાત હું બને ત્યાં સુધી કહેતો નથી પણ હવે આવું ઘરનો ડાયરો સમજીને પેટ છોટી વાત કરી દઉં પડદા નહીં જબ કોઈ ખુદા બંધો છે પડદા કરના ક્યાં હું હેડમાસ્ટર થયો ને પછી મેં લગ્ન કર્યા કે કન્યા જોવા તો જવું પડે તે તેથી હું ગયેલો મોરબીઓ મીડિયા પ્રશ્નો પૂછવાનું એટલા સારા જવાબ મીડિયો આપો મને એમ કે ઘર બંધાય મારો કોઈ બડ ઇરાદો નહીં પણ મારી બધી વાત સાંભળી લીધા પછી મને કે વડીલ વાત તમારી મુદ્દાની પણ મૂર્તિઓ જોયા પછી ખબર પડે ત્યારે ખબર પડી કે મને વડીલ સમજે છે આજે એટલે આના વાતો હું ગામે ગામ જોવાની કહેતો ફરું છું કે ભાઈ પસંદગીના ધોરણ બહુ ઊંચા ન રાખો આપણી લાયકાત હારે નારી જોતું રહેવું ન કે ઘણી વાર એસટી સ્ટેશન પહોંચો લક્ઝરી બધી ઉપડી જાય હાડી હોઠ વહી જાય અને પછી પસ્તાવાનો પાઠ ન રહે ને એમ ન થઈ આના અનુસંધાનની જે એક વાત છેલી કરી દઉં સારા ઠેકાણે હક પણ થાય ને પછી ધામધૂમથી લગ્ન થાય ને પછી સુખી સંસાર શરૂ થાય ને બે મિત્રો રેલવે સ્ટેશન ઉપર ગયા એકની પટની જવાની હતી એકની આવવાની હતી પણ જેની પત્ની જવાની હતી ગળગળો થઈ ગયેલો તમે જાઓ છો મને ગમશે નહીં ખાલી ઘર ખાવા દોડશે ખાવાનો ભાવ છે નહીં રેલવે સ્ટેશન ઉપર પત્નીને વિદાય આપવી પતિ માટે કપરામાં કપરો કાઢ એનું કારણ શું ખબર છે એક તો પત્ની જતી હોય એ આનંદને રોકવો એ પત્ની જાતિઓને વખણાવ ઉભરા અહીં સુધી આવતા હોય ને એને હેઠા બિહારવા પડે અને ઉપરથી કરુણતાના ભાવ ધારણ કરવા પડે પણ પુરુષો તો જન્મજાત જાત કલાકારો બધું સમજતા હોય કે ગાડી ઉપડે ત્યાં સુધી કષ્ટી છે પછી રહી પર્વના ખોળે શિવનો માં નેવું ટકા ભોળા હોય ને એને વળી ઈ ભ્રમ હોય કે અમારે ઈ હાવ ભોળા છે તે ગાડી ઉપડે ત્યાં સુધી ભલામણ કરી કરી એ બારીમાં ઊભા ઉભા દાઢી કરશો નહીં આમે કોક રહેતું હોય ને અમુક વાત સમજાય તો જ મજા છે નીલ એક જણો મને વિદેશ પ્રવાસની વાત કરતો હતો મને કે લંડન થી અમે પેરિસ ગયા પેરિસ બોલ્યો એટલે મેં કીધું મેં કીધું મોનાલિસા જોયું મને કે એવા નાના નાના ગામડા જોવાનો ટાઈમ જ નહોતો અમે આબુ ગયા ને તે બપોરે બાર વાગે એક જણો મને હાલો ને સાહેબ જોઈ ભેગા મેં કીધા આશ્રમમાં છોકરા કેના તોફાન કરે મને ખબર હમ બાપુના બાપુ ના એટલે આ એક ડબ્બે આ પરિસ્થિતિ હતી બીજા ડબ્બે જેના પત્ની ઉતરવાના હતા એ લોકો બસ આવતા રહ્યા ન રોક્યા કોઈએ મોટા મોટાઓ પડે કાંકરિયા જોઈશું ને જો જોઈશું ને આમ કરીશું ને તેમ કરીશું ને આ અમદાવાદમાં એક છેકડે મહેમાન છે ને અમે તો નાના બાળકો જીદ કરતા હતા કે અમારે કાંકરિયા પ્રાણી સંગ્રહસ્થાનમાં વાંજરા જોવા જાવું અમારા બે ને વળી બાળકોને સમજાવ્યા ઘરે મહેમાન આવ્યા છે ને તમારે વાંજરા જવા જાવ પછી તો મેં ગમે છે શું ધક્કો ખાવ ચોકી સોરઠમાં મહેમાન છીએ ને તો વીસ બેસું ઘર તણી મને મને મહેમાન ત્રણ ચાર તાળી દૂધ પી જાઓ રાવડી મોટી તાળી આવે મેં કીધું ન પીવાય હોળા થઈ જાય મહેમાન અરે કે પીવો અમે માનશો કે ભેંસને પાડો જ ગયો એટલે આવા અનુભવ થાય જીવનમાં પછી એટલે બીજા ડબે કે બસ આવતા રહ્યા ન રોઈ કોઈ ગયા ત્રણ મોટા ઉપાડે છોકરાને લુગડા જો મેલા ડાટ બાઈકે પણ ઉતરવા તો દો મંડ્યા વરસકા ભરવા પડખેના ડબે જો એ લોકો જાય છે અને તમે આવ્યા એક વાર અમારે એવું બન્યું હતું ભાઈદાર હોલમાં પતિ પત્ની વચ્ચે ડિવોર્સના કેસ આવેલ અને કાર્યક્રમમાં બે આવેલ આમ પત્ની આવતી હતી ને પતિ સામે જતો એની સીટ ઉપર ભાઈ એને અચાનક ખ્યાલ આવ્યો એટલે આમ સંકોચી ના પણ એને મનમાં એમ થઈ ગયું કે જાણી બોજીને અમે અળગા એલ્યા તો એ પાલવ અૈયા મને રહે છે સાવરે સફાળા તમે ચમકી ઉઠ્યા ને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ છે આટલા બોલા પછી આવો સવાલ કહો કેમ કરી ઉતરવું પાનું મોંઘા રહીએ તો તમે કારણ માનો ને હોઠ ખોલીએ તો બોલવાનું બાનું હું તો બોલીશ પણ માનશો તમે કે દુનિયા અમારી એમ કેમ છે અરે દુનિયાની વાત મૂકો માનશો તમે કે હજી આપણી વચ્ચાળે થોડો પ્રેમ છે આમ હું તેર વરા શિક્ષક અને પચીસ વાળા હેડમાસ્ટર રહ્યો છું અમારો પીરિયડ પાંત્રી મિનિટનો હોય અને હજી જયભાઈને સાંભળવાના છે એટલે લાઓ છે એમ કહેતા જે ક્યાં અટકવું એટલી જો ખબર હોય ને જીવનમાં દુઃખ ન હોય અને આમ મુકેશની એક નજમ છે આ સાહિત્યના શોખીન છે એટલે આખી બોલી જાઉં કહા તક જફા ઉષ્ણ વાળો સો સહેતે જવાની જો રહેતી તો ફર હમ ન રહેતે નશે મન જલતા નિશાની તો રહેતી અમારા તો ક્યા કુછ કહેતે કહેતે કોઈ લક્ષ ઓર કોઈ દીવા સમજા સદિયા હોય હમક રહેતે રહેતે જમાના બડે બૌર શે સુન રહ સો ગયે રાસ્તા કહેતા કહે આભા